રાજકોટમાં માધાવર ચોકડી નજીક શુક્રવાર રાત્રે નિર્ભયા કાંડ જેવી ગંભીર ઘટના બનતા સહેજમાં અટકી હતી. સિવિલ હોસ્પિટલમાંથી ફરજ પૂરી કરીને રાતના ઘર તરફ જઈ રહેલી નર્સ પર કોઈ નરાધમે પાછળથી હુમલો કરી નર્સને 3 વખત પછાડી દઈ મોકળામાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના બાબતે પોલીસ તપાસ કરી રહી છે, પણ હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે, જે બાબતે પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ છે. નર્સે પ્રતિકાર કરી પોતાની આબરૂ બચાવીને નરાધમના સગંજામાંથી છૂટીને ઘરે પહોંચી હતી. આવી ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધવાને બદલે આરોપી પકડાશે પછી ગુનો નોંધીશું તેમ કહી યુવતીની અરજી લઈ તેને રવાના કરી દીધી હતી. કાળા રંગનું જેકેટ પહેરેલો અંદાજે 30-35 વર્ષની વયનો શખ્સ શંકાના દાયરામાં છે, જેને પકડી પાડવા પોલીસ દોડી રહી છે. શહેરમાં અગાઉ બનેલી એક ગંભીર ઘટનાઓથી પોલીસ કમિશનર અજાણ હોવાનું સામે આવ્યું છે અને ગંભીર ગુનાની તપાસમાં લાપરવાહી દાખવનાર અધિકારીઓ સામે કમિશનરનું કૂણું વલણ દાખવતા હોવાથી નર્સની આબરૂ લૂંટવાના પ્રયાસની ગંભીર ઘટનામાં પણ પોલીસે ફરિયાદ નોંધવાની તસ્દી લીધી ન હતી. ફરિયાદ કરવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ગયેલી યુવતીની વાત સાંભળ્યા બાદ ફરજ પર રહેલા પોલીસ અધિકારીએ ફરિયાદ નોંધવી પડે નહીં અને ગુનો દફતરે દેખાય નહીં તે માટે નર્સને એવી વાત કરી હતી કે આરોપી અજાણ્યો છે, તે જ્યાં સુધી પકડાશે નહીં ત્યાં સુધી તપાસ માટે તમારે વારંવાર પોલીસ સ્ટેશન આવવું પડશે. તમે સરકારી નોકરી કરો છો, વારંવાર આવવાનું તમને પોસાશે નહીં, માટે આરોપી પકડાઈ જાય પછી પાકી ફરિયાદ કરજો. અને આવું લખાણ પણ નર્સ પાસે અરજીમાં કરાવી પોતાનો બચાવ કરવાનો ખેલ કર્યો હતો. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ આ સમગ્ર ઘટના બાબતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. અહેવાલ પ્રવીણ મેર. નીતા કોઠારી. બેન શું ઘટના બની હતી? આ એમ્સમાં સર્વિસ કરતા હતા એ બેન આવતા હતા તો પાછળથી કોક યુવાને એને ઘસેડી પકડી થોડીક હાચાલાકી કરી બાવળમાં પછાડી દીધા. તો એ હિંમતવાળા હતા એટલે નીકળી ગયા. બાકી આ બાવળ ને આન તેન છે, સરકાર આગળ માન્ય માગીએ છીએ કે ભાઈ આ બધું સાફ કરાવો, રોડ આપો, લાઇટ આપો. અમે માહી રેસિડેન્સીમાં રહી છીએ, માધાપર ચોકડી. અમે 12 વર્ષથી અહીંયા રહી છીએ અને કોઈ પણ સુવિધા આપી નથી સરકારે અમને. અમે રોડ પછી આ બધા બાવા ઝાવડિયા આ ઓકરો છે એ બધું અમને નડતરૂપ છે, કોઈએ કોઈ દી કાંઈ એના પગલાં લીધા નથી અને આવા બનાવ બને છે. વચ્ચે 2-3 વાર માગેલું હતું પણ પછી બને ને એ આટલું બધું નહોતું, સામાન્ય હતું પણ માગેલું, પણ કોઈ દી કોઈ કાંઈ એટલો રસ લીધો નથી અમારામાં. એમ કોર્પોરેટર કે થઈ જશે થઈ જશે, બીજું શું કે. મારું નામ પાયલ છે, હું અહીંયા માવી રેસિડેન્સીમાં રહું છું. અહીંયા હમણાં 2 દિવસ પહેલાં પરમ દિવસે જ અહીંયા એક નર્સ સાથે દુષ્કર્મ થતા થતા રહી ગયો. એમાં અમને બહુ જ દુઃખ થાય છે કે ભગવાનની દયાથી એ ભાગી ગઈ અને બચી ગઈ અને સોસાયટીમાં આવી ગઈ, પણ કદાચ આ અહીંયાથી અટકી ગયું. આના કરતાં કદાચ વધારે થાય તો શું, તો સરકાર શું કરશે? પોલીસની કોઈ પણ જાતની પેટ્રોલિંગ કરવામાં આવતી નથી. બસ અમે એ જ કહે છે કે રાત્રે બપોરે એક પોલીસની પેટ્રોલિંગ કરવામાં આવે, બાવળિયા કાઢી દે, રસ્તો સરખો કરી દે, સ્ટ્રીટ લાઇટ પણ અમે સોસાયટીવાળાએ પોતે પોતાના ખર્ચે લગાડેલી છે. અમે બસ એ જ અરજી કરીએ છીએ કે સ્ટ્રીટ લાઇટ હોય, પેટ્રોલિંગ થાય, આ બાવળિયા થઈ જાય, રોડ સરખો થઈ જાય, એટલે બધાને કંઈ પ્રોબ્લેમ ન થાય. એ મહિલા અહીંયા નર્સ છે અને અહીંયા છેલ્લા મહિના દિવસ ત્યાં જ રહે છે. અહીંયા એ હોસ્પિટલથી નજીક છે એટલે અહીંયા રહે છે એ, અને એ રેન્ટ ઉપર રહે છે, પોતાનું ઘર નથી.